એ મળી
y cat નું સમીકરણ લખવાનું અને આપણે જે અનુમાન કરવાનું કીધું છે તે અનુમાન પણ તમારે લોકોએ જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે મોટા દાખલા આવે છે તેની દરેક રીત અહીં પૂર્ણ થઈ છે. x - x² વાળી ત્યારે xy વાળી અને uv વાળી બંને લેતો કે જેની અંદર cx અને cy નો ઉપયોગ કરે તે પણ અહીં પૂર્ણ થઈ છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના દાખલા સ્વાધ્યાયમાં આવ્યા છે. તો એ તમે તમારા દરેક દાખલા જાતે ગણવાના રહેશે. હવે એમસીક્યુ ની અંદર સ્વાધ્યાય 3 છે તેની અંદર આવતા અલગ અલગ નાના દાખલા જે છે વિભાગ સી ના દાખલા છે તેના વિશે વિડીયો બનાવીશ અને નેક્સ્ટ અમુક વિભાગ એફ ની અંદર અથવા ડી ની અંદર જે મોટા દાખલા છે જે ટ્વિસ્ટ વાળા છે તે દાખલા પણ તમને અહીં ગણાવીશ. બાકી આ રીતના દાખલા છે તે બધા તમારે લોકોએ જાતે ગણવાના રહેશે. વિડીયોને પોઝ કરો અહીંથી દાખલાને આગળ તમારે લોકોએ ગણવાનો છે. અહીંથી ગણતરી કરી ત્યારબાદ એ મેળવો સમીકરણ મેળવીને ત્યારબાદ અનુમાન પણ તમારે લોકોએ મેળવવાનું છે. આ વિડીયો માટે બસ એટલું જ.